ઉપલેટા તાલુકાના વરજાંગા ઝાડિયા ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટાના વરજાંગ ઝાડિયા ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાની યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સ્વામિનારાયણ મંદિરમાં નારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ અને જ્યારે મંદવાડું ગ્રહણ કરવાની ઈચ્છા થાય ત્યારે ગામમાં સતત એક માસ સુધી મંદવાડું ગ્રહણ કરેલ, ત્યારબાદ ભગવાનને 100 બેડાથી ના કરેલ, નીચે ભગવાનની સભા ભરેલું એ પ્રસાદી આંબલી વેણુ નદીના કાંઠે આજે હૈયાત છે. અહીં પૂજ્ય શ્રી હરિદાસજી સ્વામીને હરિમંદિરમાંથી શિખર મંદિર બનાવેલ છે. હાલમાં સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી શ્રી ભક્તિનંદન સ્વામી બિરાજે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત હરિભક્તો આ સમસ્ત આયોજનમાં વડતાલથી પૂજ્ય 108 આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી બધાને દર્શનનો લાભ આપેલ છે. સાત સાત દિવસથી આ આપણે સુંદર મજાની ભક્ત ચિંતામણી ગ્રંથની કથા અંકલેશ્વર નિવાસી નિર્ભયચરણ દાસ સ્વામીના ભક્તાપદે સુંદર મજાનો આ ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલી રહી છે, જેમાં આજે મારા વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી 1008 આચાર્ય સંજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમના પ્રતિનિધિ સ્વરૂપે 108 લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ આજે સભાને સંબોધન કરશે. થોડી જ વારમાં થોડા લાલજી મહારાજ શ્રી પાણીની પધરામણી થશે. તો ગામના બાર ગામના હરિભક્તો આજે સભામાં આવી અને મહારાજ શ્રીના દર્શન પ્રવચન એનો ખૂબ લાભ લઈ અને પોતાના જીવનને ધન્ય અને ઉદાર કરશે. તો આવા સુખાવ પ્રસંગે એવા મહાપુરુષોનું આગમન હોય તો ગામ પરગામ અને બાર ગામના ભક્તોને ખૂબ આનંદ અને ખુશીની લાગણી વ્યક્ત કરતા હોય. તો આવા શુભ પ્રસંગે જે જે હરિભક્તો બાર ગામથી જે કોઈ આવ્યા છે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થશે. અને જે કાંઈ કથાના માધ્યમથી જે સ્વામી સમજાવી રહ્યા છે, ધર્મકુલનો મહિમા, ભક્ત ચિંતામણી, ભક્તોની ગાથાઓ, ભગવાનના ચરિત્રો, એ સમર ગ્રંથ આજે કથાની પૂર્ણાહુતિ હોય અને પૂર્ણાહુતિ બાદ પૂરા ગામનું જમણવાર અને બાર ગામથી આવતા ભક્તોને પણ એ પ્રસાદની સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. તો આ શુભ પ્રસંગે જે જે ભક્તો એનો લાભ લીધો તે કૃતાર્થ થયા છે. અને આવા વારંવાર વર્ષો વર્ષ અમારા આવા પ્રસંગો સાપોત્સવ, ભક્ત શ્રીગમી ભાઈ, સત્સંગી જીવન, હરિલીલા આદિ ગ્રંથોની દર વર્ષે કથાઓ થઈ રહી છે. તો બીજું તો કાંઈ ન કહેતા આવા શુભ પ્રસંગે બીજા જે હરિભક્તો કે જે સમાજના માણસો હોય તે પણ કથાનો લાભ લઈ શકે છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કાનભાઈ સુવા ઉપલેટા.